आज रोज वडोदरा शहેરના ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિસ્તારમાં જનસંપર્ક ફેરણી યોજી હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જનસંપર્ક ફેરણી શરૂ થઈ ગઈ છે। હવે જ્યારે ચૂંટણીના ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બત્તુભાઈ, અલકાબેન શૈલેષભાઈ પટેલ, સુવર્ણાબેન, સુશીલાબેન પવાર તથા ગૌરાંગ પરસોત્તમભાઈ સુતરિયા વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ પરિવાર ચાર રસ્તા પાસે આવેલા ગુરુકુળથી પ્રથમ રેસિડેન્સી સુધીના તમામ સોસાયટી સહિતના વિસ્તારમાં જનસંપર્ક ફેરણી માટે નીકળ્યા હતા। જ્યાં લોકોએ ચારેય કોંગ્રેસના ઉમેદવારોને વધાવ્યા હતા। આ ફેરણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર તથા પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેમણે વોર્ડ 16ના વિસ્તારમાં આવેલા સોમા તળાવથી ડભોઈ રોડ ઉપર વર્ષોથી અટકેલા કામોને કર્યા છે। ભાજપના રાજમાં રખડતા ઢોરોના કારણે ઘણા અકસ્માત થયા હોવા છતાં કોઈ નક્કર પગલાં ભાજપે લીધા નથી। જનતાને પ્રાથમિક અને પાયાની સુવિધાઓ આપવામાં ભાજપ નિષ્ફળ રહી છે અને કોંગ્રેસે લોકોની સુવિધાઓ માટે આંદોલન કરી રજૂઆતો કરી નાગરિકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહેનત કરી છે, માટે જ જનતા ભવ્ય પ્રતિસાદ આપી રહી છે। પહેલા કોંગ્રેસના સમયમાં પાણી વેરા સહિતના ટેક્સ ઓછા હતા, સામાન્ય માણસને પરવડે તેવા હતા અને 3 ટાઈમ પાણી મળતું હતું। જ્યારે ભાજપના રાજમાં દરેક વેરામાં તોતિંગ વધારો છતાં સુવિધાઓના અભાવે જનતા હેરાન પરેશાન છે, જેના કારણે આ વખતે જનતા પરિવર્તન લાવવાના મિજાજમાં છે। કોંગ્રેસ પાર્ટી હંમેશા જનતાના પ્રાથમિક સુવિધાઓ માટે કાર્ય કરતી આવી છે અને કરશે। ભાજપના રાજમાં વડોદરા મહાનગરપાલિકાની વિવિધ જગ્યાઓ માટે સ્થાનિક લોકોને રોજગાર આપવાની જગ્યાએ બહારથી લોકોને રોજગાર આપવામાં આવ્યા છે, જે એક રીતે અન્યાય છે। કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે છે અને રહેશે, તેમ જણાવ્યું હતું। આજે નારાયણ સ્કૂલથી ચાલુ કરીને આ નીલામ વરમાયા છે। પેલી સાઈડ ઉપર પાણીની શોર્ટેજ છે એટલે પાણીની તકલીફ છે। હું એટલું જ કહેવા માગું છું કે કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા લોકો ફરજો પાણી આપવાનું હોય, કોઈ બી સત્તા પર બેઠે તો નાગરિકોને શુદ્ધ પાણી, સમયસર પાણી, 2 ટાઈમ પાણી મળે એવી વ્યવસ્થા કરવાની હોય છે। પણ આ અમારા વિસ્તારની અંદર કાં ગાં પાણી ગંદુ આવી જાય, 2-2 વર્ષ સુધી ચાલે, લડીએ પાણી શુદ્ધ થાય તો પાણીનો પ્રેશર ઓછું થઈ જાય। કોંગ્રેસના શાસનમાં 90 રૂપિયામાં 3 ટાઈમ પાણી, શુદ્ધ પાણી, પ્રેશરથી પાણી, સમયસર પાણી મળતું હતું અને 90 રૂપિયામાં હતું। આજે 1500 રૂપિયા થઈ ગયા, 1500 રૂપિયાની અંદર પાણી 1 ટાઈમ થઈ ગયું, સુવિધા ઘટી ગઈ અને પૈસા વધી ગયા, આ રીતે ઘરના વેરા વધી ગયા। તમે લાઇટના બિલ જુઓ તો કોંગ્રેસના શાસનમાં 200-400 રૂપિયા આવતા હતા ઘરના, હવે 3-3, 4-4 હજાર રૂપિયા મહિનાના આવે છે। નોકરીઓ જતી રહી, ફિક્સ પગારની નોકરીઓ થઈ ગઈ, ધંધા રોજગારને લોનો મળતી નથી, યુવાન જે બહાર નીકળે છે ગ્રેજ્યુએટ થઈને અથવા એન્જિનિયર થઈને અથવા કોમ્પ્યુટર એન્જિનિયર થઈને, એ લોકોને નોકરીની કોઈ વ્યવસ્થા નથી સરકાર પાસેથી। મોટા મોટા વાયદા, મોટી મોટી અવાજો, મોટા મોટા ગુલ માંગો પુકારવાના, કોર્પોરેશનમાં જ જોઈ લો, એક ટેન્ડર નીકળે છે 1 કરોડનો, તેને 5 કરોડ સુધી લઈ જાય છે, એનાનો ભ્રષ્ટાચાર તો માજા મૂકી દે છે। ઝૂલતા પુલ તો ઝૂલતો નથી, નેશનલ ફ્લેગ જેનો માન સન્માન હોવો જોઈએ, એ ફ્લેગ બોલે એશિયામાં સૌથી મોટો ફ્લેગ હશે અને ફ્લેગમાં ખાલી ફ્લેગ નીકળી ગયું છે, એટલે આ બધી વસ્તુઓ, રોડ પર ગાયો સિંગડા મારે, કૂતરાઓ પાછળ દોડે, લાઇટ ઘણી વખત બદલતા જાય, આ શું ધંધો માંડ્યો છે? વિરોધ પક્ષનું કામ છે લોકોને સજાગ કરવો, વિરોધ પક્ષનું કામ છે સભાની અંદર સત્તા પર બેઠેલા લોકોની સામે અવાજ ઉઠાવવું પ્રજાની, એ બરાબર અમે કરતા આવીએ છીએ। પણ પોલ એન્ડ વોટ મેજોરિટી છે એમની પાસે, મેજોરિટીમાં કામ પાસ કરાવી દે છે। આપ સમજો કે એક નાગરિકને પાણીની લાઇન લેવી હોય તો એને 3500 રૂપિયા મીટરે ભરવાના, અને રિલાયન્સ અંબાણી અડાણી લોકોને જો લાઇન ખોદવી હોય તો 10 રૂપિયા મીટર કરવાનું, એટલે જે મોટી મોટી કંપનીઓ છે, જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, એના તાબા હેઠળ આ લોકો ગમે તે કરવા માટે તૈયાર છે। પણ અમે લોકો, કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકો માટે લડી છે, લડતી રહેશે, અને જ્યારે બી અમારી કોર્પોરેશનમાં બેસીશું તો ચોક્કસ નાગરિકોને વાયદા કરીએ છીએ કે 2 ટાઈમ પાણી ચોક્કસ મળશે, શુદ્ધ મળશે, પ્રેશરથી મળશે, વિશ્વાસવાળું મળશે, ઘરનો વેરો અમે ઓછું કરીશું। આ ગેસ લાઇન સૌથી પહેલાં કોંગ્રેસ લાઈ, ડૉક્ટર ઠાકોરભાઈના સમયમાં ગેસ લાઇન આવી, આજે ગેસ લાઇન
ગેલે લઈ લીધી છે. અમે વાયદો, એ લોકોએ વાયદો કરેલો કે ઘરગથ્થું કેસ અમે સસ્તું આપ્યું છે. ક્યાં આપ્યું? કોંગ્રેસ કહેતા હતા કે 200 રૂપિયામાં બાટલો આપીશું, 700 થઈ ગયા. 40 રૂપિયા પેટ્રોલ આપીશું, 100 રૂપિયા થઈ ગયા. એટલે વાયદા કરવા એક જુદી વસ્તુ છે અને વાયદાને નિભાવવું એક જુદી વસ્તુ છે. તમે ખોટા વાયદા કરીને સત્તા પર બેસી શકો છો, પણ લોકો જે રીતે હેરાન થયા છે, લોકો કોરોના મહામારીમાં જે રીતે હેરાન થયા છે, ડૉક્ટરો ફાઈ ગયા, ડૉક્ટરો 7-7-8-8 લાખ રૂપિયા અનબોલ, માસ્ક ના પહેરે તો દંડા મારે, પોલીસ ખાતો 7-7 લાખ ફેમિલીનો કોલર પકડી લે, આ શું માંડ્યું છે? એટલે સવાલ કોર્પોરેશનની ચૂંટણી છે, નળ પાણી ગટરની ચૂંટણી છે, અને એની અંદર અમે સજાગ થઈને બોલીએ છીએ. પણ સત્તા પરિવર્તન થયું તો ચોક્કસ નાગરિકોને કરેલા વાયદા અમે પરિપૂર્ણ કરીશું.